विद्यार्थी मित्रों, तमे विद्यार्थी जे सामाजिक विषय नो जे टेस्ट आप्यो एमां सारा एवा मार्क्स मेळ्या ते बदल तमने धन्यवाद। विद्यार्थीओ, आज आपणे सामाजिक विज्ञान विषयमां जे प्रकरण 1 मां आजनो आपणो जे टॉपिक छे भारतमां कंपनी शासनो विकास। विद्यार्थी, अगाउना वीडियोमां जे आपणे भणी गया એ વિડિયોને ધ્યાનમાં રાખીને રિવિઝન બાદ આપણે અગાઉનો અભ્યાસક્રમ આગળ ભણીશું। વિદ્યાર્થી, અગાઉના વિડિયોમાં આપણે જોયું કે પ્લાસીન યુદ્ધ અને બક્સર યુદ્ધ। તો પ્લાસીન યુદ્ધ કઈ તારીખ અને કઈ સાલમાં થયું? તો વિદ્યાર્થીઓ, 23 જૂન 1757ની સાલમાં, 23 જૂન 1757ની સાલમાં જે પ્લાસીનનું યુદ્ધ થયું અને પ્લાસીના યુદ્ધ બાદ ભારતમાં કંપની શાસનની શરૂઆત થઈ। તો વિદ્યાર્થી, ત્યારબાદ આપણે જોયું બક્સર યુદ્ધ। તો બક્સરનું યુદ્ધ વિદ્યાર્થી 22મી ઓક્ટોબર અને 1764ની સાલ બક્સરના યુદ્ધ બાદ વિદ્યાર્થીઓ કંપની સરકારને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી અને વિદ્યાર્થી બક્સરના યુદ્ધ બાદ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દ્વિમુખી શાસન પદ્ધતિ સ્થપાઈ। કેવી પદ્ધતિ સ્થપાઈ? દ્વિમુખી શાસન પદ્ધતિ। દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું વિદ્યાર્થીઓ? પ્રદેશ એ અને શાસન કરનાર બે। બંગાળ પ્રદેશ એ, એમાં રાજ કરે વિદ્યાર્થી બંગાળનો નવાબ, પરંતુ વિદ્યાર્થીઓ બીજું કોનું રાજ હતું? કંપની સરકાર। તો પ્રદેશ એ અને શાસન કરનાર બે, જેને દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી, આજનો આપણો જે ટોપિક છે ભારતમાં કંપની શાસનનો વિકાસ। કંપની શાસન એટલે વિદ્યાર્થીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની। જે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ઇંગ્લેન્ડમાં કઈ સાલમાં એની સ્થાપના થઈ હતી? ઈસવીસન 1600 કઈ સાલમાં? ઈસવીસન 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ત્યાર પછી ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે કેટલાક સાહસિક વેપારીઓને ભારતમાં વેપાર કરવાનો પરવાનગી આપી અને વિદ્યાર્થીઓ આ રીતે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સૌપ્રથમ કોઠી એટલે કે પોતાની વસાહત ગુજરાતમાં ક્યાં સ્થપાઈ હતી? સુરતમાં। ક્યાં સ્થપાઈ હતી વિદ્યાર્થીઓ? સુરતમાં। અને ત્યાર પછી વિદ્યાર્થી દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના રાજ્યોમાં આ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે શાસન સ્થપાઈ। હવે વિદ્યાર્થી આપણે જોઈએ આજના ટોપિકની શરૂઆત, તો ભારતમાં કંપની શાસનનો વિકાસ। તો વિદ્યાર્થી, ઈસવીસન 1773ની સાલમાં નિયામક ધારો પસાર કરવામાં આવ્યો। કઈ સાલમાં વિદ્યાર્થીઓ? ઈસવીસન 1773ની સાલમાં। આ નિયામક ધારાની જોગવાઈ અનુસાર બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો। વિદ્યાર્થી, બંગાળનો જે ગવર્નર છે એને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો અને બંગાળના ગવર્નરને કંપની સરકારના અંકુશ હેઠળ મૂકવામાં આવ્યો અને આ રીતે વિદ્યાર્થી ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો વોરેન હેસ્ટિંગ્સની નિમણૂક કરવામાં આવી। વિદ્યાર્થી, કોની નિમણૂક કરવામાં આવી? વોરેન હેસ્ટિંગ્સની જે નિમણૂક કરવામાં આવી। વિદ્યાર્થી, તો આ બંને વિદ્યાર્થી એક ગુણાંક મહત્વના પ્રશ્ન છે કે નિયામક ધારો કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો? તો ઈસવીસન 1773ની સાલમાં। અને આ નિયામક ધારાની જોગવાઈ અનુસાર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે વિદ્યાર્થીઓ વોરેન હેસ્ટિંગ્સની નિમણૂક કરવામાં આવી। હવે વિદ્યાર્થી, ગવર્નર જનરલ તરીકે વોરેન હેસ્ટિંગ્સની જેવી નિમણૂક થઈ ભારતમાં, એના સમયમાં પ્રથમ મરાઠા વિદ્રોહ થયો। વિદ્યાર્થી, પ્રથમ મરાઠા વિદ્રોહ મરાઠાઓ સાથે વિદ્યાર્થી પ્રથમ મરાઠા વિદ્રોહ થયો અને ત્યારબાદ વિદ્યાર્થી મૈસૂરના
मैसूर એટલે હાલનું વિદ્યાર્થી કર્ણાટક રાજ્ય મૈસૂર એટલે હાલનું કયું રાજ્ય કર્ણાટક તો મૈસૂર ના હૈદર અલી સાથે મૈસૂર ના હૈદર અલી સાથે વિદ્યાર્થીઓ મૈસૂર ના હૈદર અલી સાથે બીજો મૈસૂર લીગ રહ્યો બીજો મૈસૂર વિગ્રહ चलो तो भारत का प्रथम गवर्नर जनरल तरीके कौन निमुर करवा विद्यार्थी वॉरेन हेस्टिंग्स अबे एना समय में बे विग्रह थया पहलो विग्रह छे मराठा साथे प्रथम मराठा विग्रह अने त्यार पछी विद्यार्थी मैसूर ना हैदर अली साथे मैसूर એટલે હાલનું કયું રાજ્ય કર્ણાટક રાજ્ય તો મૈસૂર ના હૈદર અલી સાથે બીજો મૈસૂર વિગ્રહ થયો અબે વિદ્યાર્થી એકે સાથે કંપની સરકાર સામે બે સત્તાઓ સામે લડવાનું થયું કંપની સરકાર એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ બે મહાસત્તાઓ સાથે લડવાનું થયું એક તો મરાઠા સત્તા અને બીજું છે વિદ્યાર્થી મૈસૂર મૈસૂર મજ હૈદર અલી સાથે છે આ બે સત્તાઓ સાથે જે સંઘર્ષમાં ઉતરવું પડ્યું એટલે માટે કંપની સરકારની સામે મુશ્કેલીઓ વધી અને વિદ્યાર્થી કંપની સરકાર સામે મુશ્કેલીઓ વધી કારણ કે ભારતની બંને સૌથી મોટી એવી સત્તાઓ હતી એક છે મરાઠા સત્તા અને બીજી છે વિદ્યાર્થી આ મૈસૂર જે આ બે મહાસત્તાઓ સાથે વિદ્યાર્થી જે કંપની સરકારની મુશ્કેલીઓ વધી એટલા માટે વોરેન હેસ્ટિંગ્સ બાદ ભારતમાં गवर्नर जनरल तरीके कॉर्नवालिस ने निमुण करवामा विद्यार्थी कौन ने निमुण करवामा आवी तो कॉर्नवालिस नी निमुण करवामा आवी क्या करवामा आवी विद्यार्थियों एनो ख्याल आवी गयो के वॉरेन हेस्टिंग्स समय में बे विग्रह है एक छे प्रथम मराठा विग्रह अने मैसूर ना हैदर अली साथे जे बीजो मैसूर विग्रह आ बे जे विग्रह थया એટલે કંપની સરકાર સામે મુશ્કેલીઓ વધી એટલે વિદ્યાર્થી શું થયું વોરેન હેસ્ટિંગ્સ બાદ ભારતમાં નવા ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસને નિમણ કરવામાં આવી કોઈ નિમણ કરવામાં આવી કોર્નવાલિસને નિમણ કરવામાં આવી હવે વિદ્યાર્થી જેવી કોર્નવાલિસની ભારતમાં નિમણૂક થઈ એટલે વિદ્યાર્થી મૈસૂરના ભાગ તરીકે ઓળખાતા મૈસૂરનો ભાગ વિદ્યાર્થી મૈસૂરના ભાગ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન કોણ વિદ્યાર્થી ટીપુ સુલતાન જેને વિદ્યાર્થી મૈસૂરનો ભાગ તરીકે ઓળખવામાં આવતો મૈસૂર એટલે હાલનું કયું રાજ્ય કર્ણાટક તો મૈસૂરના ભાગ તરીકે વિદ્યાર્થી ટીપુ સુલતાનને ઓળખવામાં આવતો તો આ જે કોર્નવાલિસ છે જે મૈસૂરના ભાગ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો કયો ત્રીજો મૈસૂર विग्रह कर अबे विद्यार्थी टीपु सुल्तान ए समय मैसूर भाग तरीके ओळखा तो એટલા માટે બહુ શક્તિશાળી એટલે કોર્નવાલિસ શું કર્યું વિદ્યાર્થી આ કોર્નવાલિસ એને કેટલા જે મરાઠાઓ અને નિઝામ એને પોતાના પક્ષમાં લીધા કોઈ બેને નિઝામ પોતાના પક્ષમાં લીધા તો મરાઠા અને નિઝામ આ બંનેને પોતાના પક્ષમાં લીધા મરાઠા એ જ વિદ્યાર્થી ભારતના અને હૈદરાબાદના નિઝામ એ પણ વિદ્યાર્થી ભારતના આ ત્રણેય જણ ભેગી થઈને વિદ્યાર્થી ત્રિપુટી કોણ કોર્નવાલિસ મરાઠા અને નિઝામ આ ત્રણેય ભેગા થઈને વિદ્યાર્થી ટીપુ સુલતાન ને આ ત્રીજો જે મૈસૂર વિગ્રહ થયો એમાં ટીપુ સુલતાનને હાર આપી ટીપુ સુલતાનને હાર આપી અને વિદ્યાર્થી ટીપુ સુલતાનની આ ત્રીજા મૈસૂર વિગ્રહમાં હાર થઈ આખર એને સંધિનો સ્વીકાર કરવો પડ્યો ક્લિયર વિદ્યાર્થી પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી વોરેન હેસ્ટિંગ્સ ની નિમણૂક કરવામાં આવી કોની વોરેન હેસ્ટિંગ્સ એના સમયમાં બે વિગ્રહ થયા કયા પહેલો પ્રથમ મરાઠા વિગ્રહ અને બીજો મૈસૂર વિગ્રહ એટલે કંપની જે સરકાર છે એની સામે મુશ્કેલીઓ વધી હવે મુશ્કેલી વધી એટલે કંપની સરકારે શું કર્યું જે વોરેન હેસ્ટિંગ્સ બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસ ની નિમણૂક કરી હવે વિદ્યાર્થી જે કોર્નવાલિસ છે એ પણ જ્યારે કોર્નવાલિસ જેવો ભારતમાં આવ્યો એટલે વિદ્યાર્થી જે મૈસૂરના ભાગ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન સાથે એને વિગ્રહ થયો હવે ટીપુ સુલતાનને હરાવવો બહુ મુશ્કેલ હતું એટલા માટે
કોનો બોલી છે કોની બેની સહાય લીધી મરાઠા અને નિઝામ આ ત્રણેય જેની સંયુક્ત સેનાએ ટીપુ સુલતાનને હાર આપી અને આખરે વિદ્યાર્થી ટીપુ સુલતાનને સંધિનો સ્વીકાર કરવો પડ્યો આ રીતે વિદ્યાર્થી ધીરે 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 ભારતમાં કંપની શાસનનો વિકાસ થતો ગયો ત્યારબાદ વિદ્યાર્થી આજે કોર્નવાલિસ બાદ ભારતમાં જે કોર્નવાલિસ બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે સર જહન સોર ની નિમણૂક કરવામાં આવી તો વિદ્યાર્થી આપણે કોર્નવાલિસ હેઠળ ઉપલક્ષી પ્રશ્ન છે કોર્નવાલિસ બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો સર જહન સોર ની નિમણૂક કરવામાં આવી પરંતુ વિદ્યાર્થી સર જહન સોરે અપનાવેલી જે તટસ્થ નીતિ કઈ નીતિ અપનાવી હતી સર જહન સોરે તટસ્થ નીતિ જે અપનાવી તેને કારણે વિદ્યાર્થી કંપની સરકારની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો તો વિદ્યાર્થી એક હેતુલક્ષી પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે કયા ગવર્નર જનરલે તટસ્થ નીતિ અપનાવી હતી તો સર જહન સોરે જે તટસ્થ નીતિ અપનાવી એને કારણે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો અને બીજી બાજુ વિદ્યાર્થી શું થતું હતું મરાઠાઓ વધારે શક્તિશાળી થતા હતા એટલા માટે કંપની સરકારે ડર લાગ્યો એટલા માટે સર જહન સોરને ગવર્નર જનરલ તરીકે એને હટાવી વિદ્યાર્થી વેલેસ્લી સર જહન સોર બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી કોની નિમણૂક કરવામાં આવી વેલેસ્લીની જે નિમણૂક કરવામાં આવી હવે વિદ્યાર્થી જે સર જહન સોરે જે તટસ્થ નીતિ અપનાવી એને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો અને એટલા માટે શું કર્યું કંપની સરકારે સર જહન સોરને ગવર્નર જનરલ પદ પરથી દૂર કરી આ જે વેલેસ્લી છે એને ગવર્નર જનરલ બનાવ્યો હવે વિદ્યાર્થી આ જે વેલેસ્લીએ સહાયકારી યોજના માંગી વેલેસ્લીએ કઈ યોજના માંગી તો વિદ્યાર્થી જે વેલેસ્લીએ જે સહાયકારી યોજના અમલમાં મૂકી વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી હવે જે વેલેસ્લીએ વિદ્યાર્થી જે સહાયકારી યોજના જે અમલમાં મૂકી આ સહાયકારી યોજનાને વિદ્યાર્થી મીઠા ઝેર સમાન ગણવામાં આવતી હતી આ જે સહાયકારી યોજના છે એને વિદ્યાર્થી ભારતમાં એ સમયે મીઠા ઝેર સમાન ગણવામાં આવી હતી એની પાછળના કેટલાક કારણો જવાબદાર હતા વિદ્યાર્થી મીઠા ઝેર સમાન સહાયકારી યોજનાને ગણવામાં આવી હવે વિદ્યાર્થી જે વેલેસ્લીએ જે સહાયકારી યોજના અમલમાં મૂકી એની જે કેટલીક શરતો હતી પહેલી શરત એ વિદ્યાર્થી કે જે કોઈ ભારતીય રાજા સહાયકારી યોજનાનો સ્વીકાર કરે એના રાજ્યમાં ફરજિયાતપણે કંપની સરકારનું તાલીમ પામેલું સૈન્ય રાખવું તો પહેલી શરત વિદ્યાર્થી સહાયકારી યોજનાની શરતો જણાવો તો વિદ્યાર્થી પહેલી કઈ શરત હતી વિદ્યાર્થી તો પહેલી જે શરત કે જે કોઈ ભારતીય રાજા સહાયકારી યોજનાનો સ્વીકાર કરે તેના રાજ્યમાં ફરજિયાતપણે કંપની સરકારનું તાલીમ પામેલું સૈન્ય રાખવું બીજી શરત વિદ્યાર્થી કઈ હતી કે જે લશ્કરી જે ખર્ચ છે એ લશ્કરી ખર્ચ છે જે તે ભારતીય રાજાએ ચૂકવ્યો અને તેટલા જ પ્રમાણમાં કેટલો પ્રદેશ એ કંપની સરકારને આપવો ત્રીજી શરત વિદ્યાર્થી
ત્રીજી શરત કઈ હતી કે કોઈ પણ ભારતીય રાજા કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિનો સ્વીકાર કરી શકે નહીં ચોથી શરત વિદ્યાર્થી કે જે કોઈ ભારતીય રાજાએ સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હોય એ રાજાના રાજ્યમાં ફરજિયાત પડે એક અંગ્રેજ પ્રતિનિધિ કાયમને માટે હાજર રહેશે અને પાંચમી શરત વિદ્યાર્થી અંગ્રેજ પ્રજા સિવાય બીજી કોઈ પણ વિદેશી પ્રજાને પોતાના રાજ્યમાં નોકરી માટે રાખવી નહીં આવી છે વિદ્યાર્થી કેટલીક અપમાનજનક શરતો હતી અને એટલા માટે વિદ્યાર્થી સહાયકારી યોજનાને મીઠા ઝેર સમાન ગણવામાં આવી હતી તો વિદ્યાર્થી સહાયકારી યોજનાની શરતો જણાવો આ બે ગુણનો પ્રશ્ન છે અને પાંચ શરતો યાદ રાખવી પડે ધ્યાનથી સાંભળો પહેલી શરત કઈ હતી વિદ્યાર્થી કે જે કોઈ ભારતીય રાજા સહાયકારી યોજનાનો સ્વીકાર કરે એના રાજ્યમાં ફરજિયાતપણે કંપની સરકારનું તાલીમ પામેલું સૈન્ય રાખવું બીજી શરત કઈ એ સૈન્યના બદલામાં જે તે ભારતીય રાજાએ એ જે લશ્કરી ખર્ચ એ અંગ્રેજ સરકારને આપવું ત્રીજી શરત કઈ વિદ્યાર્થી કે કંપની સરકારની પરવાનગી વિના કોઈ પણ ભારતીય રાજા કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિનો સ્વીકાર કરી શકશે નહીં ચોથી શરત જે કોઈ ભારતીય રાજાએ જે સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો છે એના રાજ્યમાં ફરજિયાતપણે એક અંગ્રેજ પ્રતિનિધિ કાયમને માટે હાજર રહેશે અને પાંચમી શરત કઈ વિદ્યાર્થી અંગ્રેજ પ્રજા સિવાય કોઈ પણ વિદેશી પ્રજાને પોતાના રાજ્યમાં નોકરી માટે રાખવી નહીં આ જે સહાયકારી યોજનાની વિદ્યાર્થીઓ કેટલી શરતો હતી અને વિદ્યાર્થી આ જે સહાયકારી યોજના જે વેલેસ્લીએ જે ભારતમાં અમલમાં મૂકી અને એ સહાયકારી યોજના સ્વીકારનાર સૌપ્રથમ વિદ્યાર્થી સહાયકારી યોજના યોજનાનો સ્વીકારનાર હતા વિદ્યાર્થી હૈદરાબાદના નિઝામ તે ઉપરાંત વિદ્યાર્થી કેટલાક રાજ્યોએ પણ સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો એમાં છે મૈસૂર એટલે વિદ્યાર્થી હાલનું કર્ણાટક ત્યાર પછી વિદ્યાર્થી જે અવધ એટલે વિદ્યાર્થી હાલનું અયોધ્યા ત્યાર પછી વિદ્યાર્થી ગાયકવાડ એટલે વિદ્યાર્થી હાલનું જે વડોદરા છે એ સમયે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું રાજ હતું એ મહારાજા સયાજીરાવ ગાયકવાડે પણ સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો ત્યાર પછી વિદ્યાર્થી જે ભોસલે અને ત્યાર પછી વિદ્યાર્થી સિંધિયા અને જે હોલકર આ જે રાજ્યોએ જે સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો હવે વિદ્યાર્થી તમને એક માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે કે સહાયકારી યોજના સ્વીકારનાર શાસકો અથવા તો રાજ્યોના નામ જણાવો તો સૌથી પહેલા કોણ હૈદરાબાદના નિઝામ ત્યાર પછી મૈસૂર ત્યાર પછી અવધ ત્યાર પછી ગાયકવાડ ત્યાર પછી ભોસલે સિંધિયા અને હોલકર આ જે શાસકોએ સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો હવે વિદ્યાર્થી જે વેલેસ્લીએ જે મૈસૂરના જે ટીપુ સુલતાન ને પણ સહાયકારી યોજનાનો સ્વીકારવાની ફરજ પાડી હતી કોને ટીપુ સુલતાનને જે વેલેસ્લીએ સહાયકારી યોજના સ્વીકારવાની ફરજ પાડી પરંતુ વિદ્યાર્થી ટીપુ સુલતાને સહાયકારી યોજના સ્વીકારવાનો ઇનકાર કર્યો અને એને કારણે વિદ્યાર્થી આ વેલેસ્લીએ શું કર્યું જે નિઝામ હૈદરાબાદના જે નિઝામ એમની મદદ લઈને મૈસૂર પર આક્રમણ કર્યું વિદ્યાર્થી એ મૈસૂર પર આક્રમણ 1799 સાલમાં કોણે આક્રમણ કર્યું તો વેલેસ્લીએ કોની મદદ લઈને હૈદરાબાદના નિઝામની મદદ લઈને 1799માં મૈસૂર પર આક્રમણ કર્યું કોણે કર્યું વેલેસ્લીએ કેમ કર્યું કારણ કે ટીપુ સુલતાને સહાયકારી યોજનાનો સ્વીકારવાનો ઇનકાર કર્યો અને વિદ્યાર્થી આ આક્રમણ જેને વિદ્યાર્થી ચોથો મૈસૂર વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે જેને ચોથા મૈસૂર વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અને વિદ્યાર્થી આ ચોથા મૈસૂર વિગ્રહમાં જે ટીપુ સુલતાન લડતા એ મૃત્યુ પામ્યો
विद्यार्थी कया मैसूर विग्रह में चौथा मैसूर विग्रह में जे टीपू सुल्तान की हार है अने टीपू सुल्तान लड़ता लड़ता मृत्यु क्लियर विद्यार्थी तो नियामक धारो कई साल में ईस्वीसन 1773 ने साल त्यारबाद भारत ना गवर्नर जनरल तरीके कोने नियुक्त करवामां आवी वॉरेन हेस्टिंग्स बाद भारत में गवर्नर जनरल तरीके कोने नियुक्त करवामां आवी कॉर्नवालिस बाद कोण आव्यो सर जॉन सॉर बाद कोण आव्यो तो वेलेस्ली अने वेलेस्ली बाद विद्यार्थी गवर्नर जनरल तरीके हेस्टिंग्स ने नियुक्त करवा वॉरेन हेस्टिंग्स ने ओनली फॉर हेस्टिंग्स जे हेस्टिंग्स ने विद्यार्थियों नियुक्त करवामां आवी अभी विद्यार्थी जे हेस्टिंग्स एने नेपाल में जे गुरखाओ साथे युद्ध कर्यो अने विद्यार्थी केटला गुरखाओ ने पोताना जे पक्ष में सामेल कर्या अने एना समय में पण विद्यार्थी त्रीजो मराठा विग्रह ए हेस्टिंग्स ना समय में थयो अने त्रीजा मराठा विग्रह बाद आ हेस्टिंग्स ए कंपनी शासन ની જે વિસ્તારવાદી નીતિ અપનાવીને કંપની શાસનનો વિસ્તાર કર્યો હેસ્ટિંગ્સ બાદ વિદ્યાર્થી ભારતમાં હેસ્ટિંગ્સ બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિક ની નિમણૂક કરવામાં આવી હવે વિદ્યાર્થી જે વિલિયમ બેન્ટિક છે એને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે શા કારણે વિદ્યાર્થી વિલિયમ બેન્ટિક ને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે તો એની પાછળનું કારણ એ છે કે જેટલા ગવર્નર જનરલો વિલિયમ બેન્ટિક ની પહેલા આવ્યા એ બધા ગવર્નર જનરલો વિદ્યાર્થી વિસ્તારવાદી નીતિ અપનાવીને ભારતમાં પોતાના વિસ્તારનો જ વધારો કર્યો જ્યારે વિદ્યાર્થી વિલિયમ બેન્ટિકે ભારતમાં કેટલાક મહત્વના સુધારા કર્યા અને એટલા માટે વિલિયમ બેન્ટિકને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે એમાંનો સૌથી મહત્વનો સુધારો કયો છે વિદ્યાર્થી અગાઉના ધોરણોમાં તમે ભણી ગયા કે જે સતી પ્રથા વિદ્યાર્થી ભારતમાં જે સતી પ્રથાનો જે કુરિવાજ હતો એ કુરિવાજો પર પ્રતિબંધ મૂકનાર હતો વિદ્યાર્થી એ છે વિલિયમ બેન્ટિક કોણ હતો વિલિયમ બેન્ટિક રાજા રામમોહન રાય વિદ્યાર્થી પ્રતિજ્ઞા લીધી કે ભારતમાંથી હું સતી પ્રથાનો જે કુરિવાજ દૂર કરીશ પરંતુ તે અંગેનો કાયદો કોણે બનાવ્યો વિલિયમ બેન્ટિકે અને આમાં કેટલાક મહત્વના સુધારા કર્યા એટલા માટે એનો ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી વિલિયમ બેન્ટિક બાદ અંતે ગવર્નર વિલિયમ બેન્ટિક બાદ ગવર્નર જનરલ તરીકે ડેલ હાઉસ ની નિમણૂક કરવામાં આવી કોની નિમણૂક કરવામાં આવી ડેલ હાઉસ વિદ્યાર્થી જનરલ બાદ ડેલ હાઉસ ની નિમણૂક કરવામાં આવી હવે વિદ્યાર્થી જે ડેલ હાઉસ છે એને જીત જપ્તી અને ખાલસા આ ત્રણ નીતિ કઈ ત્રણ નીતિઓ દ્વારા જીત જપ્તી અને ખાલસા આ ત્રણ નીતિઓના માધ્યમથી તેને કંપની સરકારનો વિસ્તાર વધાર્યો પહેલા તો કોઈ પણ રાજ્ય પર જીત મેળવી ત્યાર પછી કોઈ પણ રાજ્યને જપ્ત કરી લેવું અને બીજું ખાલસા કે કોઈ ભારતીય રાજાને કોઈ પુત્ર કે પુત્રી ન હોય તો એનું રાજ્ય એ કંપની સરકારમાં ભેળવી દેવું અને એ માટે તો વિદ્યાર્થી ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એનો ઇતિહાસ તો આપણને ખબર છે કે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ વિદ્યાર્થીને કોઈ સંતાન નહોતું અને જ્યારે ડેલ હાઉસે જ્યારે ખાલસા નીતિ અમલમાં મૂકી ત્યારે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈએ વિદ્યાર્થી પ્રતિજ્ઞા લીધી મેં મર જાઉંગી મગર મેરી ઝાંસી કિસી કો નહીં દૂંગી અને આ રીતે વિદ્યાર્થીઓ આજે ગવર્નર જનરલોએ ભારતમાં એને નિમણૂક થઈ અને વિદ્યાર્થીઓ ધીરે ધીરે એમને કંપની શાસનનો જે વિકાસ કર્યો અને વિદ્યાર્થી ડેલ હાઉસે કેટલાક મહત્વના સુધારા પણ ભારતમાં કર્યા હતા
જેમ કે સૌપ્રથમ વિદ્યાર્થી ડેલહાઉસીના સમયમાં ભારતમાં જે મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત થઈ, ત્યાર પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર ટપાલ વ્યવસ્થાની શરૂઆત થઈ, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ, વિધવા પુનર્વિવાહ અને કન્યા કેળવણી જેવા કેટલાક મહત્વના સુધારા પણ ડેલહાઉસે કર્યા હોવાથી તેને સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી આ રીતે ગવર્નર જનરલો ના ક્રમ યાદ રહી ગયા। સૌથી પહેલું કોણ? વોરન હેસ્ટિંગ્સ। ત્યારબાદ કોણ આવ્યું વિદ્યાર્થીઓ? તો કોર્નવાલિસ। ત્યાર પછી વિદ્યાર્થી સર જોન સૉ। ત્યાર પછી કોણ આવ્યું? તો વેલેસલી। ત્યાર પછી કોણ? હેસ્ટિંગ્સ। ત્યાર પછી વિલિયમ બેન્ટિક અને અંતે કોણ વિદ્યાર્થી? ડેલહાઉસી। અસ્તુ, જય હિન્દ, જય ભારત।